પહેલી જુલાઈથી જીએસટી અમલી થતા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો થોડા મોંઘા થશે. આથી વેપારીઓ અત્યારે આ જૂના સ્ટોક પર 30-40% છૂટ આપી ગ્રાહકોને લલચાવી રહ્યા છે, જેમાં મોટી સ્ક્રીનવાળા એલઈડી, વોશિંગ મશીન કે ફ્રીઝ જેવા ઉપકરણો પર મોટી છૂટ આપી રહ્યા છે. આથી ગ્રાહકોએ તે ડિસ્કાઉન્ટ સાથે ખરીદવા રીતસરની દોડ લગાવી છે. અમે લોકોએ સારો ભાવ ડિસ્કાઉન્ટ એ બધું કરી આપ્યું છે. એટલીસ્ટ એલઈડી જેવી વસ્તુઓમાં 40-50% જેટલી ઓફરો આપેલી છે. ઇવન શોરૂમ પણ મોસ્ટલી 50-60% જેટલો ખાલી થઈ રહ્યો છે. અને ભાવનો ધરખમ ઘટાડો પેપર એડ વગેરે હોવાથી કસ્ટમરનો પ્રવાહ હજી પણ આવી રહ્યો છે. ગ્રાહકોને લલચાવવા શહેરના અનેક મોટા મોટા વેપારીઓ સ્ટોક ક્લિયરન્સ હેઠળ મોટા ડિસ્કાઉન્ટ સાથે વેચી રહ્યા છે. શોરૂમમાં સેલના નામે અનેક મોટા ઉપકરણો સસ્તા થતા ગ્રાહકો પણ દિવાળીની જેમ ખરીદી કરી રહ્યા છે. મારે વોશિંગ મશીનની જરૂર હતી અને પરચેસ કરું હતું, પણ અત્યારે આ જીએસટી વિશે બધું સાંભળ્યું હતું ને બહુ બધું ડિસ્કાઉન્ટ મળી રહ્યું હતું, તો એટલા માટે હું લેવા આવી હતી. પરંતુ અહીંયા આવી પણ બધું સોલ્ડ આઉટ થઈ ગયું છે. એનું જે જીએસટીનું જે હતું એ તો કંઈ છે જ નહીં. અત્યારે જીએસટીનો ભાવ વધવાનું તો એના હિસાબે અમે એલજીનું 32-ઇંચનું ટીવી લીધું અને જીએસટીમાં આવવાનું છે, એના હિસાબે ભાવ વધશે. અત્યારે ડિસ્કાઉન્ટ ઓફરમાં અમને 3,000 રૂપિયા જેવું નેટ ડિસ્કાઉન્ટ મળ્યું હતું. જીએસટી અમલી થયા બાદ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં 2,000-3,000 નો વધારો થશે. આથી છેલ્લા દિવસોમાં સ્ટોક ખાલી કરવાના પ્રયાસ રૂપે સ્ટોર્સના મેનેજરોનો માલ વેચાતો હોવાથી તેઓ ખુશ છે, જ્યારે અમદાવાદીઓને કંઈક સસ્તું મળ્યાની લાગણી સાથે તેઓ પણ ખુશી અનુભવી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે નીરવ જોશી, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ.